હેલો, કેમ છો? આજે હું તમારા માટે પનીરની રેસીપી લઈને આવી છું, તો ચલો જોઈ લઈએ પનીર કેવી રીતે બનાવાય. પનીર બનાવવા માટે મેં એક તપેલી મૂકી દેજો, એમાં હું 1 લિટર ફૂલ ક્રીમ દૂધ ઉમેરું છું. હવે આપણે એને એક ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરી લઈશું. હવે આપણે દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આ 2 લીંબુનો રસ આપણે કાઢી લઈશું. હવે જો આ 2 ચમચી લીંબુનો રસ નીકળ્યો છે, હવે આપણે બીજી 2 ચમચી એની અંદર પાણી ઉમેરી દેવાનું. ડાયરેક્ટ 1 લીંબુ ક્યારેય નહીં નાખવાનું, થોડું પાણી ઉમેર્યા પછી જ અંદર આપણે પનીર બનાવવામાં આ લીંબુનો ઉપયોગ કરીશું. આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી પનીર ગાળવાની પણ આપણે આવી રીતે તૈયારી કરી દેવાની. એક નીચો મોટો આવી રીતે બાઉલ રાખી દેવાનો, ઉપર આવી રીતે ગળણી રાખી અને આપણે આવું એક કોટનનું વ્હાઈટ જેવું કપડું રાખી દેવાનું. પનીર ગાળવામાં કોઈ દિવસ કલરફુલ કપડાનો ઉપયોગ નહીં કરવાનો. આપણે પનીર માટે જે દૂધ ગરમ કરીએ એ ગરમ હોય અને એનું જે પનીરનું પાણી છૂટું પડે તો એ ગરમ કલરવાળું કપડું હશે ને એમાં પડશે તો એનો કલર છૂટશે, તો આપણા પનીરમાં લાગી જશે. એટલા માટે પનીર ગાળતી વખતે હંમેશા બને એટલો વ્હાઈટ કપડાનો જ ઉપયોગ કરવાનો. જો હવે આપણા દૂધમાં એક ઉબાળ આવી ગયો છે, એક ઉબાળ આવી જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનું અને 2 મિનિટ સુધી આપણે આવી રીતે હલાવતા હલાવતા એને થોડું ઠંડુ કરી લેવાનું. એકદમ વરાળ આવે છે એ વરાળ થોડી ઓછી થઈ જાય ત્યાં સુધી આપણે એને થોડું ઠંડુ કરીશું. જો વરાળ થોડી ઓછી થઈ ગઈ છે, આપણે બધું જ લીંબુવાળું પાણી એકસાથે એડ નથી કરવાનું. આવી રીતે આપણે 1 કે 2 ચમચી એડ કરી અને થોડું એને પાછું હલાવતા રહેવાનું. થોડું હલાવ્યા પછી ફરી આપણે પાછું 2 ચમચી લીંબુ પાણી એડ કરીશું. ફરીથી આને થોડું આવી રીતે હલાવી લઈશું. જ્યાં સુધી પનીર અને પાણી અલગ ના પડે ત્યાં સુધી આપણે લીંબુ પાણી નાખતા રહેવાનું થોડું થોડું અને આવી રીતે એને હલાવતા રહેવાનું. જો તમે જોઈ શકો છો આપણું પનીર બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આપણને એવું લાગે કે હજુ પનીર અને પાણી છૂટું નથી પડ્યું, તો બીજો થોડો આપણે 1 લીંબુનો રસ અંદર ઉમેરી દેવાનો. જો તમે જોઈ શકો છો પાણી અને પનીર આપણું એકદમ અલગ થઈ રહ્યું છે. જો આપણું પાણી, દૂધનું અને પનીર બંને વસ્તુ એકદમ સરસ છૂટી પડી ગઈ છે. જો હવે આપણે આ તૈયાર કરીને રાખ્યું હતું કપડું એવું, એમાં આપણે એને ગાળી લઈશું. જો હવે આ પનીરનું આપણે પાણી નીકળ્યું એ આપણે ફેંકવાનું નથી, આપણે દાળમાં, શાકમાં, લોટ બાંધવામાં ગમે તેમાં ઉપયોગ કરી શકીએ છીએ. હમણાં થોડું ઠંડુ થશે એટલે હું એને ફ્રીજમાં રાખી દઈશ અને આપણે 2 દિવસ સુધી ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે લીંબુ નાખ્યું છે તો પનીરમાં ખટાશ ના આવે એના માટે હવે આપણે આની પર પાણી નાખી અને એને થોડું ધોઈ લઈશું. હવે જો તમારે ધોવું ના હોય તો આવી રીતે લઈ લેવાનું અને આ તપેલીમાં આપણે પાણી લઈ લઈશું. આપણે ખોલીને ના ધોવું હોય તો આપણે આવી રીતે જો એને થોડી ડૂબકીઓ મરાવી દેવાની, એટલે આપણે લીંબુની ખટાશ હોય એ બધી નીકળી જશે અને લીંબુની સ્મેલ પણ નહીં આવે. મેં ઘણીવાર પનીર ટ્રાય કર્યો છે પછી જ હું પરફેક્ટ રેસીપી તમને આપી રહી છું. ઘણીવાર લીંબુની સ્મેલ આવે, ઘણીવાર છૂટું છૂટું થઈ જાય, એવા ઘણા પ્રોબ્લેમ થતા હતા. પછી મેં કેટલી વાર ટ્રાય કર્યા પછી આ પનીર બનાવવાનો ટ્રાય કર્યો છે તો એકદમ પરફેક્ટ રેસીપી બનાવી છે મેં. જો હવે આવી રીતે આપણે થોડું એને નિતારી અને આવી રીતે આપણે જારામાં મૂકી, જો હવે આપણે વાળી દીધું, હવે આપણે 2 દિવસ પછી વાપરવું હોય તો આને આવી રીતે કરી અને તમે કંઈ પણ નાના વાસણમાં જારો મૂકી અને ઉપર ઘઉંનો ડબ્બો, ખાયણી પર
એક્સ વાય ઝેડ થોડું વજનવાળું હોય એ વસ્તુ આવી રીતે મૂકી અને તમે આને ફ્રીજમાં મૂકી દેશો તો તમે જેવો શેપ આપ્યો હશે એ જ શેપનું તમારું પનીર તૈયાર થઈ જશે. હવે આપણે એને શેપમાં લાવવા માટે જે એક આવી રીતે મેં મોટી ડીશ લીધી, આ એક નાની ડીશ લીધી, હવે ઉપર આવી રીતે વજન મૂકી દઈશ એટલે વધારાનું પાણી હશે એ જો આવી રીતે સાઈડમાંથી નીકળી જશે અને આપણું પનીર એકદમ જો આ નીચેથી આવું એકદમ સરસ બેઠકવાળું થઈ જશે. અને હવે આપણે આ મૂકી દઈશું ફ્રીજમાં. ફ્રીજમાં આપણે 2-3 કલાક માટે આ રીતે રહેવા દઈશું એટલે પાણી બધું જ સાઈડમાં આવી રીતે નીકળી જશે અને આપણું પનીર પણ એકદમ સરસ શેપમાં આવી જશે. જો બનીને તૈયાર છે એકદમ આપણું બહાર કરતાં પણ સોફ્ટ અને એકદમ મલાઈદાર પનીર. આ પનીર તમે ઘરે બનાવીને રાખી દેશો તો તમારા બાળકોને પનીર પરોઠા, પનીરની સબ્જી, કંઈ પણ પનીરની વાનગી જો બનાવી હશે તો એકદમ સરળતાથી બનાવી શકશો. આપણે ઘરે જો બનાવેલું પનીર હશે તો તમે એકદમ એરટાઈટ બેગમાં ભરી અને ફ્રીઝરમાં રાખશો તો 7-8 દિવસ સુધી સારું રહેશે અને જો તમે નીચે ફ્રીજમાં રાખશો તો 3-4 દિવસ સુધી તમે ખુશીથી વાપરી શકશો. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે. જય જલારામ.